વેલકમ ફ્રેન્ડ આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી પાર્ટ થ્રી એટલે આગળ ચર્ચા કરીશું લાસ્ટ ટાઈમ આપણે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ સુધી ચર્ચા કરી ગયેલા હવે આપણે જોડણી વ્યાકરણ સુધારણા એ વિશે ચર્ચા કરીશું

તમને ખ્યાલ છે કે તમે વર્ડમાં કંઈ લખો કે પછી કોઈ પણ દસ્તાવેજમાં લખો છો તો આપણી ભૂલ થઈ જાય કોઈ વ્યાકરણમાં ભૂલ થઈ જાય કે કોઈ ચૂંટણીમાં ભૂલ થાય તો આપણને ખ્યાલ રહે નહીં તો એના માટે સુવિધા આપવામાં આવી છે સ્પેલિંગ અને ગ્રામર ચેકર એટલે કે રાઇટરમાં ચૂંટણી ચકાસવા માટે સ્પેલિંગ ચેકરની સુવિધા ઉપલબ્ધ છે આપણે જેમ જેમ ટાઈપ કરતા જઈએ તેમ ઓટો સ્પેલ ચેક નામની સવલત ટાઈપ થતા દરેક શબ્દની જોડણી ચકાસે છે એટલે કે આપણે લખશું અને આપણે સ્પેલિંગમાં કંઈ મિસ્ટેક હશે તો તરત જ એ સ્પેલિંગની નીચે લાઇન લાલ કલરની લાઇન દોડાઈ જશે રેડ લાઇન થઈ જશે એટલે એ જે સુવિધા છે જે ઓટો સ્પેલ ચેક નામની છે જો કોઈ શબ્દની જોડણી ખોટી માલુમ પડે તો રાઇટર એવા ખોટી જોડણીવાળા શબ્દની નીચે લાલ રંગની લીટી દોડે છે આવું પૂછાઈ શકે કે જો કોઈ શબ્દની જોડણી ખોટી માલું પડે

જે ડિક્શનરી હશે એમાં આપણો સ્પેલિંગ તો હશે નહીં એટલે આપણા નામના સ્પેલિંગ નીચે રેડ લાઈન આવે છે બરાબર ને એવા જે શબ્દો હશે જેની લાઇબ્રેરીમાં નહીં હશે એટલે એની જોડરી કોર્ષમાં નહીં હશે ડિક્સનરીમાં નહીં હશે તેની નીચે રેડ લાઈન આવશે લાલ લીટી વાળા શબ્દની જોડણી સુધારવામાં આવે કે તરત જ તે શબ્દ નીચેથી લાલ લીટી અદ્રશ્ય થઈ જાય છે જો લાલ રંગની લીટીવાળા કોઈ શબ્દની જોડણી આપણને નહીં આવડતી હોય તો તેવા સંજોગોમાં આવા શબ્દ પર માઉસ લઈ જઈ જમણું બટન દબાવવાથી આ શબ્દને મળતા આવતા એક કે વધારે જ સંભવિત શબ્દોની યાદી રજૂ થાય છે એટલે કે લાલ લાઈન દેખાય અને આપણને સ્પેલિંગ મિસ્ટ ખબર પડે આપણે સુધારીએ એટલે લાલ લાઈન જતી રહેશે પણ એ કોઈ વાર એવું થાય કે આપણને શબ્દ ખબર હોય નહીં તો શું કરવાનું આપણે એના પર રાઈટ ક્લિક કરવાનું તો આપણને એના લગતા ત્રણ શબ્દ દેખાશે જેમાંથી શબ્દ હોય તો આપણે એને સિલેક્ટ કરશું એટલે લાલ લીટી શબ્દને બદલે પસંદ કરેલો શબ્દ બદલાય જશે તો એવું પણ બનતું હશે કે તમને સાચા લાગતા કેટલાક શબ્દોની જોડે રાઈટ અને ખોટી જણાય અને તેના કારણે તે શબ્દની નીચે લાલ લીટી દર્શાવાય છે કારણ કે ઘણા એવા શબ્દો હોય છે જેમાં આપણું નામ આપણી સારાનું નામ આપણા સહીનું નામ વગેરે જેવી માહિતી રાઈટરના શબ્દકોશ શબ્દકોષ ફાઇલમાં ન હોય તો શું કરવાનું એના માટે તો રાઈટર તો એને ખોટું તો વારંવાર ઉપયોગમાં આવતા આવા શબ્દોને આપણે રાઇટરના શબ્દ કોડમાં એડ કરી શકીએ કે જે નવા શબ્દો હોય એને આપણે એડ કરી શકાય છે તો આપણે શહેરનું નામ કે સારાનું નામ વગેરે રાઈટરના શબ્દ કોષમાં ઉમેરવા હોય તમારે શું કરવાનું છે તો આવા લાલ વાળા શબ્દ પર માઉસ પોઈન્ટ લઈ જઈ જમણું બટન દબાવી દર્શાવતા મેનુમાંથી એડ વિકલ્પ પસંદ કરવાનું એડ કરશે એ નામ સ્કૂલનું નામ કે આપણું નામ એડ કરશું ટાઈપ કરશું તો એ રેડ લાઈન દેખાશે નહીં એટલે જે શબ્દ નહીં હોય તેને આપણે રાઇટરના શબ્દકોશમાં એડ કરી દેવાથી આપણને બીજી વાર લાલ લાઈન દેખાશે નહીં હવે આખા દસ્તાવેજમાં ક્યાંય જરૂરી ભૂલ તો નથી રહી ગઈ ને તે ચકાસવા આપણે ટૂલબાર પરથી અહીંયા ટૂલબાર પર એક આઇકોન આપ્યો છે એબીસી અને રાઈટ કર્યું છે આઇકોન પર ક્લિક કરીને ચેક કરી શકો છો આમ કરવાથી આખા દસ્તાવેજ કે દસ્તાવેજમાં પસંદ કરેલ લખાણની જોડણી ચકાસવામાં આવશે અને એક ડાયલોગ બોક્સ ઓપન થશે ક્યારે ઓપન થશે જો કોઈ ખોટી જોડણીવાળો શબ્દ મળશે ત્યારે તો આ રીતે એક ડાયલોગ બોક્સ ઓપન થશે તો અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન પણ આપ્યા છે અહીં આપણે ભાષા બદલી શકાય છે ખોટી આપણે શકાય છે અઠવાડિયા દસ્તાવેજમાં જ્યાં જ્યાં મળે ત્યાં ત્યાં ઇગ્નોર ઓલ કરી દઈશું એટલે કે શબ્દો શબ્દ આપણને મળે ને એને સુધારવું નહીં તો આપણે શું કરવાનું છે એક વખત જો એને ઇગ્નોર કરવું હોય તો ઇગ્નોર વન્સ કરવાનું એકી સાથે બધાને ઇગ્નોર કરવું હોય તો ઇગ્નોર ઓલ કરી દેવાનું અને એડ કરશો તો એ શબ્દ શું થશે એડ થઈ જશે ચેન્જ કરવો એટલે અહીંયા સજેશન આપેલા ત્યાંથી ચેન્જ કરી શકો છો અને બધા એક સાથે ચેન્જ કરવો એટલે ચેન્જ ઓલ કરી દેવાનું અને આપણને જો ખ્યાલ નહીં આવતો હોય કે આનું સ્પેલિંગ શું આવશે તો ઓટો કરેક્ટ કરશે એટલે ઓટોમેટિક કોમ્પ્યુટર એને લગતા સોરી રાઈટર એને લગતો સ્પેલિંગ કરેક્ટ કરી દેશે

ટાઈપ કરવાનો એને એના પર રાઈટ ક્લિક કરીને આપણે સિનોનેમ્સ તો સિનોનેમ્સ એટલે એનો સમાર્થી પર ક્લિક કરી જોઈ શકો છો આમ કરવાથી સમાનાથી શબ્દોની યાદી તમે જોઈ શકો છો સમાનાથી શબ્દ એટલે એને લગતા અળગતા બીજા શબ્દ એનો બીજો મિનિંગ જો તમને કોઈ શબ્દ વધુ સારો લાગતો હોય અને બદલવો હોય તો તે શબ્દ પર ક્લિક કરો તો તમે ટ્રેઝર વિકલ્પ પસંદ કરશો તમને પૂરક શબ્દ અને શબ્દ સમૂહોની પ્રમાણમાં મોટી યાદી દર્શાવશે એ જ રીતે તમારે જોઈને લગતો કોઈ બીજો શબ્દ પૂરક શબ્દ કે શબ્દ સમૂહની મોટી યાદી જોવી જોઈએ ટ્રેઝર્સ કરવાનું ક્યાંથી આવશે તો રાઈટ ક્લિક કરીને તમે નીચે ટ્રેઝર્સ ઓપ્શન પણ જોવા મળશે અઠવાડિયા ટુલ્સમાં જઈને લેંગ્વેજમાં જઈને ટ્રેઝર્સ સિલેક્ટ કરી શકો છો જ્યાં તમે જ્ઞાન કોષની પસંદગી કરી શકો છો મેનુમાંથી પણ જ્ઞાનકોષ ખોલી શકાય છે જે શબ્દ કે માટે જ્ઞાનકોષો હોય ત્યાં જઈને ટૂલ્સ મેનુ પર જઈ લેંગ્વેજમાં પસંદ કરો આમ કરવાથી એનું ડાયલોગ બોક્સ ઓપન જશે અને જો તમારે એને ટ્રેઝર્સ ડાયલોગ બોક્સ ખોલવું હોય કીબોર્ડ પરથી તો શોર્ટકટ કી છે કંટ્રોલ એફ સેવન શું છે કંટ્રોલ એફ સેવન તો અહીંયા જો તમને બતાવ્યું છે કે લાઈન છે તેમાં ડેમોસ્ટ્રેટ છે તો અહીંયા ડેમોસ્ટ્રેટનો મિનિંગ વર્ડ છે એની રિપ્લેસ તમારે કરવું હોય તો અહીંયા ઘણા બધા એના સિનોનેમ જોવા મળે છે આ રીતે તમે ડેમોસ્ટ્રેટનો સમાનાર્થી શબ્દ જોઈ શકો છો હવે છે ઓટો કરેક્ટ ઓટો કરેક્ટનો મતલબ છે ઓટોમેટિક કરેક્ટ થઈ જવું એટલે કે રાઇટરની ઓટો કરેક્ટ સવલેટે થોડા ઘણા આન્સર ટાઈપિંગની ભૂલો સુધારવા માટે ઉપયોગમાં લેવાય છે આપણા દ્વારા મોટા ભાગે થતી કેટલીક સામાન્ય ટાઈપિંગ ભૂલોથી થતી ખોટી જોડણીઓમાં રાઇટરની ઓટો કરેક્ટ સવલત અગાઉથી સંગ્રહેલ હોય છે એટલે કે મોબાઈલમાં પણ તમે જોવ છો અથવા તો ટાઈપિંગ દરમિયાન જ્યારે ટાઈપિંગની આવી સામાન્ય ભૂલ થાય ત્યારે તરત જ રાઇટર તેને આપમેળે સુધારી દે છે તેથી આ સવલતને ઓટો કરેક્ટ સવલત કહે છે એટલે કે આપણે કોઈ ઉતારમાં ટાઈપિંગ કરતા હોય તો સપોઝની જગ્યાએ આપણે ભૂલથી સ્પેલિંગ મિસ્ટેક લખી કરીએ એટલે એક એસ છાપવાનો રહી જાય તો એવી જ રીતે બદલે એક તમે એસ લખવાનો ભૂલી ગયા હોય તો આવી જો ભૂલો થાય તો શું કરે છે ઓટો કરેક સવલત ટાઈપિંગ દરમિયાન આવી ભૂલ થાય કે તળતા જ એને સુધારી દે છે આ ઓપ્શન આપણે ક્યાંથી કરવાનો છે ટૂલ્સમાં જઈને ઓટો કરેક આમ કરવાથી ઓટો કરેક્ટ ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમને ખાનું દેખાશે તો પહેલા આ બે ખાનામાંથી પહેલા ખાનામાં ભૂલથી ટાઈપ થતા અક્ષર હોય છે એટલે ઇનકરેક્ટ વર્ડ હોય અને સામેના બીજા ખાનામાં કરેક્ટ વર્ડ હોય છે તો રાઈટર ને દુનિયાના મોટા ભાગના માણસો દ્વારા થતી સામાન્ય ટાઈપિંગ ભૂલો ખબર હોય છે પરંતુ સ્વાભાવિક રીતે જ આપણે ટાઈપિંગ દરમિયાન કેટલી ભૂલો કરીએ છીએ જે આપણને ખબર નથી હોતી તેના માટે આપણે ઓટો કરેક્ટ સવલત ઘણો ઘણી જ ઉપયોગી થાય છે સવલત ચાલુ જ હોય છે પણ જો આપણે જરૂર ન હોય એને બંધ પણ કરી શકાય એના માટે આપણે શું કરવાનું તો ફોર્મેટ મેનુમાં જઈ ઓટો કરેક્ટમાં વાઇલ ટાઈપિંગની સામેથી ખરાની નિશાની કરી નાખવાની એટલે એને અનચેક કરી નાખવાનું જોઈતું હોય તો પાછું એને ચેક કરી નાખવાનું છે ત્યાર પછી છે વર્લ્ડ કમ્પ્લીશન વર્લ્ડ કમ્પ્લીશન સવલતનો ઉપયોગ યુઝિંગ વર્લ્ડ કમ્પ્લીશન તમે ટાઈપ કરશો એક બે શબ્દ ટાઈપ કરો એટલે આખી સ્પેલિંગ આવી જાય એને કહેવાય વર્ડ કમ્પ્લીશન આવું મોબાઈલમાં પણ થાય છે તમે મોબાઈલમાં ટાઈપ કરો એટલે તમને તરત જ એને એન્ડ લખતા હોય એ લખો એટલે એન્ડની સ્પેલિંગ આવી જ જાય એટલે ડાયરેક્ટ તમે આખું લખવું નહીં પડે તે ઓપ્શન અહીંયા પણ છે વર્ડ કમ્પ્લીશન સવલટ એ ઓટો કવલિટ સવલટ કરતા સોરી ઓટો કરેક્ટ સવલટ કરતા થોડી જુડી છે આ સવલત અનુસાર ટાઈપિંગ કરતી વખતે જેવા આપણે બે કે ત્રણ અક્ષર ટાઈપ કરીએ છીએ કે તરત જ રાઇટર અનુમાન લગાવી દે છે લગભગ આપણે કયો શબ્દ ટાઈપ કરવા જઈ રહ્યા છે અને તે અનુમાનને આધારે તે આખો શબ્દ દર્શાવે છે જો એ શબ્દ યોગ્ય હોય તો આગળના અક્ષરો ટાઈપ કરીને સમય બગાડવાને બદલે તે શબ્દ સીધો જ સ્વીકારી લેવા માટે આપણે એન્ટર કી દબાવી પડે છે જો આપણે યોગ્ય ન લઈ ગઈ તો આપણે શબ્દ આપણો જે ટાઈપ કરવાનો એ કરી દેવાનું મતલબ કે મારે કોઈ સ્પેલિંગ લખવી છે ને ઓટોમેટ આમાં ઓલરેડી જાય જ ટાઈમ આપણો બચશે જો આપણે નહીં લેવી હોય તો કન્ટિન્યુ લખવાનું છે તો આ ઓપ્શન તમારે ચાલુ કે બંધ કરવી હોય તો ક્યાં જવાનું ટુલ્સમાં જઈને ઓટો કરેક્ટ ઓપ્શનમાં જઈને વર્લ્ડ કોમ્પિશનમાં સક્રિય કે નિષ્ક્રિય કરી શકાય છે બીજો ઓપ્શન છે ઓટોટેક્સ અન્ય શબ્દ પ્રક્રિયકોની જેમ રાઇટર પણ ઓટો ઓટો ટેક્સની સવલત પૂરી પાડે છે એમાં આપણે શું કરવાનું હોય તો લખાણ કે કોષ્ટકનો આપણે સંગ્રહ કરીને એનો વારંવાર જો ઉપયોગ કરવાનો હોય તો એને એક કી સાથે ગોઠવી દેવાનું શું કરવાનું છે જેમ કે અહીંયા એક ઉદાહરણ અહીં પૂછે કે આ શબ્દને આપણે વારંવાર લખ્યા કરવાનું હોય તો શું કરવાનું એક લખી દેવાનું એકવાર અને પછી એને સેવ કરી દેવાનું છે એના માટે આપણે કોઈ શોર્ટકટ કી પછી કોઈ સોફ્ટ

શું થાય છે ઓટોમેટિક આટલો શબ્દ લખાઈ જશે એટલે વારંવાર લખવાનું રહેતું નથી હવે એને આપણે તૈયાર કરવા માટે શું કરવાનું છે તો ઓટો ઓટોટેક્સ તૈયાર કરવા માટે અવાર નવાર ટાઈપ કરવી પડતી કે એકથી વધુ લાઈનનું લખાણ માટે એક કી દબાવીને આપ લખાઈ જાય તેવું કરવા માટે પગલાં પગલાંની સરો થાકે સરસ કહેવાય કે જે શબ્દને આ કે જે પકડાને આપણે વારંવાર લખવાની એને ફક્ત એકવાર ટાઈપ કરી દેવાનો અને પછી એક ફક્ત શોર્ટકટ શબ્દને દબાવીએ એટલે શું થશે આખું ટાઈપ થઈ જશે એના માટે આપણે શું કરવાનું છે તો ટાઈપ કરવું પડતું લખાણ ટાઈપ કરવાનું એટલે પહેલા એક લખાણ જે લખવાનું તે ટાઈપ તો કરવાનું છે એકવાર પછી ઓટોટેક્સ તરીકે સાચવવા માટે લખાણને સિલેક્ટ કરવાનું પછી મેન્યુઆર પરથી એડિટમાં જઈ ઓટોટેક્સ પસંદ કરો અથવા તો કીબોર્ડ પરથી કંટ્રોલ એફટ્રી ત્યાર પછી ઓટોટેક્સ ડાયલો બોક્સમાં નેમ નામના ખાનામાં ઓટોટેક્સ માટે એક ટૂંકું નામ ટાઈપ કરો એટલે નામમાં આપણે એક શોર્ટ નેમ ટાઈપ કરી દેવાનું મેં ઓર્ડર આપ્યું છે આર નેમ નામના ખાના તરત સામેના શોર્ટકટ નામના ખાનામાં રાઇટર નામ તરીકે આપ મેરે એક અક્ષર દર્શાવશે જો કે રાઈટર ના સૂચને તમે ઈચ્છો તો બદલી શકો છો એટલે નેમ ની સામે તમને એક શોર્ટકટ માં ઓટોમેટિક એક સૂચન આવશે શોર્ટકટ માં જે તમારે એને બદલવો હોય તો બદલી શકાય છે ડાબી બાજુના મોટા બોક્સમાં ઓટો ટેક્સ વર્ગ પસંદ કરો એ પછી જમણી બાજુ આપેલ બટન માં ઓટો બટન પર ક્લિક કરીને ન્યુ પસંદ કરો છેલ્લે ઓટો કરેક્ટ ડાયલોગ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન ક્લિક કરો અહીંયા તમને આપ્યું છે જો આ લખી દેવાનું છે પછી શું કરવાનું છે એનું નેમ કરવાનું ક્યાં જવાનું છે આપણે એડિટમાં જઈને ઓટો ટેક્સ એમાં નેમ અને એ શોર્ટકટમાં આ લખી દીધું ઓકે અહીંયાથી મારે ઓટો ટેક્સ કરી દેવાનું હવે અહીંયાથી તમારે એને ક્લોઝ કરી દેવાનું છે તો એ રીતે તમે ઓટો ટેક્સ કરી શકો છો આપણે અત્યારે શું જોઈ ગયા સ્પેલિંગ અને ગ્રામર અને સમાનાર્થી શબ્દ અને ટ્રેજર્સ અને પછી શું જોઈ ગયા ઓટો કરેક ઓટો કરેક પછી વર્ડ કમ્પ્યુટેશન અને ઓટો ટેક્સ આટલું આપણે જોઈ ગયા હવે એને પ્રેક્ટિકલી કરવાની ટ્રાય કરીએ આપણે ઓટો ટેક્સ તૈયાર કરવા વિશે અને જે સમાનાર્થી શબ્દ અને સ્પેલિંગ અને ગ્રામર મિસ્ટેક માટે જે આપણે જોઈ ગયા સ્પેલિંગ અને ગ્રામર ચેકિંગ માટે તો એ વિશે આપણે હવે પ્રેક્ટિકલી એને જોઈશું કે કઈ રીતે ક્યાંથી કરવાનું છે ઓકે તો આપણે આ ફકરામાં જો કોઈ ભૂલ હશે તો બતાવશે નહીં તો નહીં બતાવશે તો આપણે સિલેક્ટ કરીને ટૂલ્સમાં જઈને સ્પેલિંગ અને ગ્રામર કરી શકીએ છીએ શોર્ટકટ કે એફ સેવન છે અથવા તો એનો સિમ્બોલ અહીંયા તમને સ્ટાન્ડર્ડ ટૂલ બાર પર જોઈ શકાય છે ત્યાંથી તમે તમને અહીંયા બતાવશે જો કોઈ મિસ્ટેક હશે તો અહીંયા તમને બતાવવામાં આવશે તો સ્પેલિંગ અને ચેક ઇઝ કમ્પ્લીટ ઓકે હવે અહીંયા જે શબ્દોમાં ભૂલ હોય તો અહીંયા નોટ ઇન ડિક્શનરીમાં બતાવે તો ડિક્શનરીમાં નહીં હોય તો અહીંયા ભૂલ બતાવે તો આપણે ઇગ્નોર વન્સ કરશું તો એક વાર ઇગ્નોર થઈ જશે તો ઇગ્નોર ઓલ કરવાનું રહેશે અને એ શબ્દ જો સાચો હોય તો આપણે જો એ તમારે એ શબ્દને ચેન્જ કરવો તો ચેન્જ કરી શકો અહીંયા સજેશન આપેલા હોય એમાંથી જે ઉપયુક્ત લાગે તે તમને સ્પેલિંગ લઈ શકો છો અને ચેન્જ કરી શકો એક સાથે વધારે જગ્યાએ કરવું હોય તો ચેન્જ ઓલ કરવાનું અને તમને ખ્યાલ નથી આવતો કે આ સ્પેલિંગ કયો સાચો છે તો અહીંયાથી ઓટો કરેક્ટ કરશો એટલે ઓટોમેટિક સિસ્ટમમાંથી કરેક્ટ થઈ જશે તો આ રીતે તમે અહીંયાથી સ્પેલિંગ અને ગ્રામર ચેક કરી શકો છો હવે કોઈ શબ્દને તમારે સિનોનેમ્સ શું હોય તો તમારે શું કરવાનું છે તે શબ્દ એના પર રાઈટ ક્લિક કરશો એટલે તમને સિનોનેમ નામનું ઓપ્શન આવશે તો ત્યાંથી તમે એને સિનોનેમ જોઈ શકો છો હવે તમારે ટ્રેઝર્સ જોવે ટ્રેઝર્સ એટલે કે કોઈ શબ્દ તમે અહીંયા સિલેક્ટ કર્યો એના વિશે નથી ખ્યાલ આવતો તો એમાંથી થઈને તમે અહીંયાથી ટ્રેઝર્સ કરી શકો છો ટ્રેજર્સમાં તમને જે શબ્દ છે એના વિશેની માહિતી જોવા મળશે અહીંયા નથી બતાવતો રાઇટરમાં પણ આપણે એને વર્ડમાં કરીને જોઈએ હવે અહીંયા આપણે પાવરફુલલી સ્પેલિંગ ખોટી લખી દીધી તો શું થશે રેડ લાઈન આવી ગઈ હવે રેડ લાઈન કઈને રાઈટ ક્લિક કરશો એટલે તમને અહીંયાથી પાવરફુલ રાઈટ શબ્દ દેખાશે અને કહેવાય શું કહેવાય ઓટો સ્પેલિંગ ચેક ઓટો સ્પેલ ચેક એટલે તમે અહીંયા ઓટોમેટિક સ્પેલિંગ ચેક રન થઈ જશે રાઇટ ક્લિક કરશો એટલે તમને સાચી સ્પેલિંગ બતાવશે જો એ સ્પેલિંગ બરાબર હોય તો તમે ઇગ્નોર ઓલ કરી શકો છો અથવા તો ટુ કરી શકો છો અહીંયાથી તમે સિલેક્ટ કરશો એટલે ઓલરેડી રાઈટ સ્પેલિંગ થઈ જશે અને રેડ લાઇન હતી જશે ત્યાં થયું ઓટો સ્પેલ ચેક હવે આનું તમારું મિનિંગ જો હોય તો શું કરવાનું પાવરફુલ ઉપર રાઈટ ક્લિક કરીને કરવાનું સિનોનમ સિનોન એટલે જો એને લગતા સમાનાર્બ્દો ઘણા બધા અહીંયા જેટલા હશે તેટલા જોવા મળશે તમે ટ્રેઝર્સ જો હોય ટ્રેઝર્સ એટલે ખજાનો મતલબ કે શબ્દ જ્ઞાન કોષ અહીંયા તમને પાવરફુલ અલગ અલગ માહિતી જેટલા એના એક્ઝેક્ટિવ બરાબર વ હોય એ બધું તમને અહીંયાથી બતાવશે એનો મતલબ શું થાય તમારે ડેફિનેશન જોવી હોય તો અહીંયાથી તમારે માઇક્રોસોફ્ટનો અકાઉન્ટ સાઇન ઇન કરવું પડે ને અહીંયાથી તમે પાવરફુલ વિશે માહિતી ટ્રેઝર્સમાંથી મેળવી શકો છો ઓનલાઈન તાર થયું સિનોને મને ટ્રેઝર્સ અને ઓટો સ્પેલ ચેક તો આ રીતે તમે એને જોઈ શકો છો ખ્યાલ આવ્યો હવે ઓટો કરેક્ટ આપણે જોઈ લીધું કે તમને નહીં ખ્યાલ આવ્યો એ સ્પેલિંગ ઓટોમેટિક કરેક્ટ થઈ જશે હવે છે તમારું ઓટો ટેક્સ તૈયાર કરવો ઓટો ટેક્સ તૈયાર કરવા માટે તમારે શું કરવાનું છે તો મેન્યુ બાર પર એડિટમાં જઈને સૌથી પહેલાં તો તમારે જે ટાઈપ કરવા પડું લખા ને ટાઈપ કરવાનું એને સિક સિલેક્ટ કરી દેવાનું અને એડિટમાં જઈને ઓટોટેક્સ સિલેક્ટ કરવાનું રહેશે અથવા કીબોર્ડ પરથી કંટ્રોલ એફ કી દબાવો તો પણ એ આવી જશે હવે ઓટોટેક્સના ડાયલોગ બોક્સમાં નેમ નામ ખાના અને ટૂંક ના એમ ટાઈપ કરો અને એની સામે તરત જ શોર્ટકટમાં એક શોર્ટકટ ઉમેરાઈ જશે તો તમારે જ્યારે એને લેવું હોય તો શું કરવાનું છે તે આપણે જોઈએ હવે ધારો કે મારાથી આજે રીડિંગ ઇઝિયર વાળો ખાનો છે એને મારે વારંવાર છે બરાબર એને હું સિલેક્ટ કરી દઈશ અને શું કરવાનું છે એડિટમાં જઈ ઓટોટેક્સ ઓટોટેક્સ કરશે ડાયલોગ બોક્સ ઓપન થશે જ્યાં તમારે નામ આપવાનું છે હું એક નામ આપી દઉં છું રિપીટ કોઈ પણ શોર્ટ નહીં માપી દેવાનું અહીંયા શોર્ટકટ કે આર સ્મોલ આર છે તમે ચેન્જ પણ કરી શકો તમારે એટલે બીજું કોઈ રખવું હોય તો પણ ચાલે અને અહીંયાથી તમે કરી દેશો ક્લોઝ હવે તમારે જ્યારે આના પાછો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે આર દબાવવાનો અને કરવાનું છે ફંક્શન એફ થ્રી બરાબર ફંક્શન કે એફ થ્રી દબાવવાનું એટલે રિપીટ થશે જો અહીંયા અમે ટ્રાય નામનો એક શોર્ટકટ બનાવ્યો છે ઓલરેડી કેપિટલ ટી બરાબર એમાં શું આવે છે જોઈએ જોઈએ ઇન્સર્ટ કરશો ને તો પણ ઇન્સર્ટ થઈ જશે શું કરવાનું કંટ્રોલ રી કરો એટલે ઓપન થશે ત્યાંથી આ સિલેક્ટ કરીને તમારે શું કરવાનું છે ઇન્સર્ટ અને શોર્ટકટ કી એની ટી છે જો આ ઇઝ રિપીટ થાય છે ફકડો હવે શોર્ટકટ કી ટી છે અને આપણે કરીશું કેપિટલ ટી પેલા લખશું પછી એને સિલેક્ટ કરશું અને કરશું ફંક્શન એફ ટ્રી એટલે એ રિપીટ થતા આ જો ફકરા મેં કર્યા એટલી વખત રિપીટ કરે મારે લખવા પડતા નથી એની આપણે ઓટો

લખાણમાં પસંદ કરેલી લીટીઓને આગળ ક્રમ આપી શકાય છે એટલે કે તમે લખાણ લખેલો એને આગળ તમારે ક્રમ આપવો હોય તો આપી શકાય લીટીઓના ક્રમ હાસિયામાં મૂકવામાં આવે છે જો આપણે દસ્તાવેજને પ્રિન્ટ લેઆઉટ વ્યૂમાં જોતા હોઈએ તો આપણને સ્ક્રીન પર લીટીઓના ક્રમાંક પણ દેખાશે આ ક્રમાંક છાપી પણ શકાય એટલે તમે એને પ્રિન્ટ લેઆઉટ ટ્યૂમાં જવ તો એ તમને લીટી દેખાશે અને એ પ્રિન્ટ પણ કરી શકાય છે તો સૌપ્રથમ જે લીટીઓને ક્રમાંકિત કરવી હોય તે લીટીઓને પસંદ કરવાની ત્યાર પછી મેનુ બાર પરથી ટૂલ્સમાં જઈને ટૂલ મેનૂમાં જઈને લાઇન નંબરિંગ પસંદ કરો અને પછી લાઇન નંબરિંગ ડાયલોગ બોક્સમાં સો નંબરિંગ વિકલ્પ પસંદ કરી ઓકે બટન ક્લિક કરો ક્રમાંકનો પ્રકાર અને શું દરેક પાના પર નવેસરથી ક્રમ શરૂ કરવા જોઈએ કે તે આપણે એની સિલેક્ટ કરી શકાય છે દરેક ક્રમ પછી આપણે ઇન્ટરવલ જોઈતો હોય તો એ પણ આ ગોઠવી શકાય છે જો અહીંયા લાઇન નંબર ઇંગનો ડાયલોગ બોક્સ આપ્યો છે અહીંયા સો નંબરિંગ કરવાનું કેરેક્ટર સ્ટાઇલ પછી ફોર્મેટ તમે અહીંયાથી લઈ શકો પોઝિશન ચેક કરી શકો કેટલી વચ્ચે જગ્યા છોડી છે સ્પેસિંગ એ પણ જોઈ શકો ઇન્ટરવલ ફાઈવ લાઇન્સનો નો ઇન્ટરવલ રાખવો છે એ પણ ચેક કરી શકો છો પછી આ બધું તમે અહીંયાથી કરી શકો છો તો આપણે જોઈએ લાઇન નંબરિંગ હવે અહીંયા તમારે શું કરવાનું છે અને લાઇન આપી છે તો આ ફકરાને ત્રણ ફકડા સિલેક્ટ કરી દીધા હવે ટૂલ્સમાં જાઓ ત્યાંથી લાઇન નંબરિંગ લાઇન નંબરિંગમાં અહીંયા સો પર ક્લિક કરો અહીંયા તમને લાઇન નંબરિંગ ફોર્મેટ તમે એબીસીડી પ્રમાણે લેવો હોય રોમન લેટર લેવો હોય તો લઈ શકો પોઝિઝન લેફ્ટ બાજુ રાખવી રાઈટ બાજુ રાખવી સ્પેસિંગ કેટલી જગ્યા છોડી છે ઇન્ટરવલ તમારે પાંચ લાઇનનો રાખવો તો આપણે ત્રણ લાઇન બે લાઇનનો રાખીએ તો આ રીતે ઓકે કરીશું એટલે તમને અહીંયા જો ઇન્ટરવલ દેખાય છે ટુ ફોર સિક્સ એટ તમારે વન ટુ થ્રી કરવા હોય તો એનો ઇન્ટરવલ શું કરવાનું અહીંયાથી વન લાઇન કરી દેવાનું એટલે એક એક લાઇનનો ઇન્ટરવલ તમને અહીંયા જોવા મળશે અહીંયા દેખાય છે લાઇન નંબરિંગ નંબરિંગ આ રીતે તમે આપી શકો છો ઓકે હવે છે ઇન્સર્ટ અને ઓવરરાઇટ મોડ ઇન્સર્ટ એટલે ની વચ્ચે ઉમેરવું અને ઓવરરાઇટ એટલે લખેલા ઉપર લખવું ઇન્સર્ટ એટલે વચ્ચે ઉમેરવું અને ઓવરરાઇટ એટલે લખેલા ની ઉપર લખવું રાઇટર દ્વારા લખાણ ટાઈપ કર્યા પછી પાછળથી જો કોઈ શબ્દ બે શબ્દ બે લીટી નવું લખાણ ટાઈપ કરવું હોય તો રાઇટરમાં ઇન્સર્ટ મોડ સક્રિય હોવો જોઈએ તમે એકવાર લખાણ લખી દો અને વચ્ચે યાદ આવી ગયો કે એક શબ્દ એડ કરવાનો ગયો આપણે કેવું ત્રિકોણ જેવું પાડીને એડો જેવું પાડીને લખીએ છે તો એવું આપણે અહીંયા નથી કરવાનું અહીંયા એના માટે ઇન્સર્ટ મોડ સક્રિય હોવો જોઈએ ઇન્સર્ટ મોડ સક્રિય હોય ત્યારે જો કોઈ શબ્દ ઉપર કર્સર હોય તે વખતે કીબોર્ડ પરથી કોઈ અક્ષર ટાઈપ કરવામાં આવે તો તે અક્ષર હાલના અક્ષરના સ્થાને ઉમેરાય જશે લખાય જશે અત્યારે હાલ રાઇટરમાં બેમાંથી કયો ટાઈપિંગ મોડ પર છે તે સ્ટેટસ વાળ પર દર્શાવવામાં આવે છે ઇન્સર્ટ મોડ પરથી ઓવરરાઈટ કે ઓવરરાઈટ ઇન્સર્ટ મોડમાં જવા માટે બોર્ડ પરથી માત્ર ઇન્સર્ટ કી દબાવવાની હોય છે માઉસ દ્વારા સ્ટેટસ બાર ઇન્સર્ટ કે ઓવરરાઇટ શબ્દ પર ક્લિક કરવાથી પણ મોડ બદલી શકાય છે જોઈએ આપણે ત્યાર પછી આપણે જોઈ લઈએ પસંદ કરેલા લખાણમાં શબ્દોની ગણતરી એટલે વર્લ્ડ કાઉન્ટ તમે એક ફોકરો સિલેક્ટ કર્યો ને એમાંથી કેટલા અક્ષર છે કેટલી લાઇન છે કેટલા શબ્દ છે એ ગણતરી કરવી હોય એના માટેનો એક ઓપ્શન છે વર્ડ કાઉન્ટ એ તમારે ટૂલ્સમાં જઈને વર્લ્ડ કાઉન્ટ સિલેક્ટ કરશો વર્લ્ડ કાઉન્ટ એટલે ગણીને બતાવશે હવે આખા દસ્તાવેજમાં ઉપલબ્ધ અક્ષરો અને શબ્દો વગેરેની માહિતી તમારે જોવી હોય તો ફાઇલમાં જઈને પ્રોપર્ટીસમાં જઈને સ્ટેટિક્સ કમાન્ડ પણ પસંદ કરી શકો છો પસંદ કરેલા લખાણના અક્ષરો બદલવા ચેન્જિંગ ધ કેસ ઓફ સિલેક્ટેડ ટેક્સ અંગ્રેજી મૂળ અક્ષરોને મોટા એટલે કે કેપિટલ અને નાના અક્ષરોમાં લખી શકાય છે એકવાર ટાઈપ કર્યા પછી રાઇટર દ્વારા દસ્તાવેજના પસંદ કરેલ અક્ષરોને નાનાથી મોટા અક્ષરોમાં કે પછી મોટાથી નાના અક્ષરોમાં બદલી શકાય છે તો એના માટે આપણે એક ઓપ્શન છે ફોર્મેટમાં જઈને ચેન્જ કેસ એટલે કે તમે એકવાર કેપિટલ અક્ષરમાં લખી દીધું અને પછી ખ્યાલ આવ્યો કારણ કે તમારે સ્મોલમાં લખવું હતું તો શું કરશો આખું લખાડ પાછું ફરીથી લખશો નહીં તમારે પકડો સિલેક્ટ કરી દેવાનો અને ચેન્જ કેસ ફોર્મેટમાં જઈને ચેન્જ કેસમાંથી તમે પાંચ પ્રકારે ચેન્જ કરી શકો કયા કયા તો લોઅર કેસમાં કરી શકો અપર કેસમાં કરી શકો સેન્ટન્સ કેસમાં કરી શકો અને ટુગલ કેસમાં લોઅર કે એટલે સ્મોલ લેટર અપર કેસ એટલે કેપિટલ સેન્ટન્સ કેર એટલે શબ્દની પહેલી નાઇન કેપિટલ પહેલો અક્ષર કેપિટલ એ વાક્ય પૂરું નહીં થાય ત્યાં સુધીના સ્મોલ લેટર બરાબર અને ટુગલ કેસમાં શું આવશે જે પસંદ કર લખાણમાં નાના અક્ષરો એ મોટા થઈ જશે અને મોટા નાના અક્ષરો ફેરવાઈ જશે તો આટલું આપણે પ્રેક્ટિકલમાં પહેલાં કરીને જોઈ લઈએ શું કરીને જોઈ લઈએ આપણે પહેલાં ઇન્સર્ટ અને ઓવરરાઇટ રાઇટ મોડ વર્ડકાઉન્ટ અને Change this case. તો મિત્રો હવે આપણે અહીંયા જો સ્ટેટસ બાર પર ઇન્સર્ટ મોડ છે ઇન્સર્ટ એટલે શું કે આપણે જ્યાં માઉસ મૂકશું કે કર્સર મૂકશું ત્યાં આપણે વચ્ચેથી લખી શકાય છે હવે જે આ એફડી લખ્યું છે એના પર મેં કર્સર મૂક્યું છે અને અહીંયાથી ઓવર કરીશ તો એના ઉપર જ તમારથી શબ્દ લખાય જશે ખ્યાલ આવ્યો જેમ કે હું અહીંયા ડોક્યુમેન્ટ શબ્દ લખવા માંગુ છું તો ઇન્સર્ટ કરીશ તો વચ્ચેથી ડોક્યુમેન્ટ લખાશે ખ્યાલ આવ્યો હવે હું ડોક્યુમેન્ટની ઉપર માઉસ મૂકું છે કરસર મૂકું છે અને અહીંયાથી ઓવર કરીશ એટલે એમની જગ્યાએ એ શબ્દ લખાય એમની જગ્યાએ જે પણ હું અહીંયાથી ટાઈપિંગ કરીશ જેમ કે જઈ લખું છું તો એટલે ટાઈપ થઈ જશે એટલે ખ્યાલ આવ્યો ઇન્સર્ટ અને ઓવર મોડમાં હવે તમારે એને ચેન્જ કરવો એટલે કીબોર્ડ પરથી ઇન્સર્ટ કી દબાવો એટલે આવી જશે ને અહીંયા સ્ટેટસ બાર પરથી તમે અહીંયાથી ક્લિક કરી ચેન્જ કરી શકો ઇન્સર્ટ કરશો તો વચ્ચેથી તમે કરી શકો ને ઓવર કરશો જે શબ્દ હશે તેના ઉપરથી લખાવવા માંડશે ખ્યાલ આવ્યો ઇન્સર્ટ કરો એટલે વચ્ચેથી લખાશે અને ઓવર કરશે એટલે શબ્દ જે પણ હશે એના ઉપરથી લખાવવા માંડશે ને પાક જે શબ્દ હતો એ બીજો ભૂસાઈ જશે ખ્યાલ આવ્યો તો અહીંયાથી તમે ઇન્સર્ટ અને ઓવર મોડ સ્ટેટસ બાર પરથી અહીંયાથી ચેન્જ કરી શકો છો જો ઇન્સર્ટ કરો એટલે વચ્ચે કરસર આવે જ્યાંથી તમે વચ્ચે લાઈન લખી શકો છો અને એટલે શું થશે એના ઉપરથી લખાઈ જશે એનું જે હતું તે ભૂસાઈ જશે તો આ રીતે તમે કરી શકો છો બીજું શું હતું વર્ડ વર્ડ કાઉન્ટ કાઉન્ટ એટલે તમે ધારો કે સિલેક્ટ કર્યો અને એમાંથી ટુલ્સમાં જઈને વર્ડ કાઉન્ટ કરો એટલે વર્ડ એટલે શબ્દ અને કાઉન્ટ એટલે ગણતરી શબ્દોની ગણતરી આ ફકડામાં સુડતાલીસ વર્ડ છે કેરેક્ટર બસો ચાલીસ વર્ડ એટલે શબ્દ કેરેક્ટર કેરેક્ટર એટલે એક એક અક્ષર બસો ચાલીસ છે ઓકે ને હોલ ડોક્યુમેન્ટ એટલે કે આખા ડોક્યુમેન્ટમાં કેટલા વર્ડ્સ છે અને કેરેક્ટર છે એ પણ તમને બતાવશે તો આ રીતે કરંટ સિલેક્શન હોલ ડોક્યુમેન્ટ તમને અહીંયા બતાવી જ દેશે ખ્યાલ આવ્યો અને ત્રણ ફકરામાંથી કરવું હોય તો પાછું ત્રણ ફકડા સિલેક્ટ કરીને વર્ડ કાઉન્ટ કરો તો એ રીતે તમને અહીંયાથી વર્ડ અને કેરેક્ટર કાઉન્ટ કરીને બતાવશે તો આ રીતે તમે કરી શકો છો હવે પસંદ કરેલા લખાણના અક્ષરો બદલવા એના માટે શું કરવાનું તમારે લખાણ બદલવા જેમ કે મારે આ છે એને કેપિટલ કરી દેવાનું અને શું કરવાનું તમારે ફોર્મેટમાં જઈ ચેન્જ કેસ ફોર્મેટ મેનુમાં જઈને ચેન્જ અહીંયા પાંચ પ્રકારના વર્ડ કેસ આપ્યા છે સેન્ટેન્સ કેસ અપર કેસ કેસ કેપિટલાઇઝ એવરી વર્ડ અને ટુગલ સેન્ટેન્સ કેસ થી શું થાય નોર્મલી આપણે જેમ લખીએ કે પહેલો અક્ષર કેપિટલ અને પોઈન્ટ એટલે કે આવે ત્યાં સુધીના અક્ષર સ્મોલ લેટર અસર લોઅર કેસ એટલે સ્મોલ લેટરમાં ફેરવાઈ જાય અપર કેસ એટલે કેપિટલમાં ફેરવાઈ જાય કેપિટલાઇઝ એવરી વર્ડ એટલે દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ આવશે અહીંયા બતાવ્યું છે ટુગલ કેસ જે સ્મોલ છે કેપિટલ થઈ જશે કેપિટલ છે

અને એનો પૂર્ણ વિરામ થાય ત્યાં સુધી બધા સ્મોલ એટલે એ સેન્ટેન્સ કે થઈ હવે સિલેક્ટ કરીને આપણે કરશું પાછું ફોર્મેટમાં ચેન્જ કેસ લોઅર કેસ એટલે સ્મોલ લેટર થઈ જશે ટોટલી બધા જ સ્મોલ લેટર થઈ જશે ફોર્મેટમાં જઈને ચેન્જ કેસ અને કેપિટલાઇઝ એવરી વર્ડ એટલે દરેક શબ્દ તમે અહીંયા જોઈશો દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ છે જોઈ લો ઓકે હવે ફોર્મેટમાં જઈને ચેન્જ કેસ ટુગલ કેસ જે સ્મોલ હતા એ કેપિટલ થઈ ગયા જે કેપિટલ હતા એ સ્મોલ થઈ ગયા તો આ રીતે તમે અહીંયાથી ફોર્મેટમાં જઈને ચેન્જ કેસમાંથી તમને મનપસંદ કેસ ચેન્જ કરી શકો છો ખ્યાલ આવ્યો તો રીતે અહીંયા આપણું રસમું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે જેટલી વસ્તુ અમે સપોર્ટ કરતું હશે એટલું આ પ્રેક્ટિકલમાં થશે બાકીનું તમે નહીં ખ્યાલ આવે તમે વર્ડમાં પણ જઈને ચેક ચેક કરશો તે થઈ જશે તો અહીંયા આપણો આ દસમો પાઠ દસમું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે તો દસ્તાવેજમાં કેવી રીતે સુધારા વધારા કરવા તેમજ દસ્તાવેજમાં ફકડાઓની વિવિધ રીતે ગોઠવણી કેવી રીતે કરવી તે આપણે આ પ્રકરણમાં શીખ્યા હવે આપણે જોયું કે દસ્તાવેજમાં સરંગ લખાણને અને છૂટાછવાયા લખાણને કેવી રીતે પસંદ કરવા કોર્ટ કોપી પેસ્ટની ક્રિયા કેવી રીતે થાય તે શીખ્યા લખાણમાં કોઈ શબ્દ કે શબ્દ સમૂહને કેવી રીતે શોધવો અને બદલવો તે પણ શીખ્યા આપણે દસ્તાવેજને વધુ આકર્ષક અને સુંદર બનાવવા માટે જરૂરી એવી જુદી જુદી ગોઠવણીની પદ્ધતિઓ પણ શીખ્યા ઓકે તો આપણે આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખી ગયા જેમ કે કટ કોપી પેસ્ટ પછી સિલેક્ટ કરવાની રીત પછી સિનોનામ શોધવું ટ્રેઝર શોધવું ફાઇન્ડ એન્ડ રિપ્લેસ પછી એને અલગ અલગ રીતે કઈ રીતે વર્ડને વર્ડમાં આપણે ફકરાઓને વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય તે બધું આપણે આ ચેપ્ટરની અંદર શીખ્યા હજુ તો ઘણું બધું એવું છે જે આમાં આપણે શીખી છે તો આપણે આ ચેપ્ટરમાં જેટલું હતું એટલું આપણે શીખી ગયા તમને કંઈ નહીં ખ્યાલ આવે તો આપણે પ્રેક્ટિકલમાં જ્યારે સ્કૂલમાં મળશું ત્યારે જોઈ લઈશું તો તમે એ કારણેથી વાંચશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે એને કઈ રીતે કરવાનું છે અહીંયા બધું આપ્યું છે તમે અંદર જોવાનું અને એ રીતે તમે માઈક્રોસોફ્ટ વર્ડમાં પણ એને પ્રેક્ટિસ કરશો તો મળી જશે ઓકે તો રીતે તમે અહીંયાથી દસ્તાવેજમાં સુધાર વધારો કઈ રીતે કરવું એ જોઈ ગયા હવે આપણે અહીંયા સ્વાધ્યાયમાં ક્વેશ્ચન પાંચ હેતુલક્ષી પ્રશ્નો એ આપણે નોટમાં લખવાના રહેશે ઓકે તો રીતે તમારે પ્રશ્નો લખી દેવાના છે અને એનો જવાબ હું સાથે મોકલી આપીશ તે તમારે લખી દેવાનું છે પણ પહેલાં તમારે જાતે ટ્રાય કરવાની છે અને પછી જવાબ આપીશ તમારા પ્રશ્નો અંદર લખી અહીંયા છ જ એમસીક્યુ છે પાંચમો ક્વેશ્ચન છે એના છ એમસીક્યુ તમારે લખવાના છે અને આ છઠ્ઠો ક્વેશ્ચન છે ખરા ખોટા એ પણ લખવાના રહેશે ઓકે આટલું તમારે કાર્ય હોમવર્કમાં કરવાનું રહેશે ક્વેશન ફાઈવ અને સિક્સ ઓકે તો અહીંયા આપણો ચેપ્ટર ટેન દસ સુધારા વધારાને ગોઠવણી કમ્પ્લીટ થાય છે